ગોબરામાં નાનપણ્યા છો ભય હોય લાય અને હાથમાં ગોબરો દરબારો જન દુઃખ પડ્યું હોય અને ખબર હોય જન દુઃખ ના પડ્યું હોય અને ખબર ના હોય ગોબરો ગોમની ગોમના ગરાશિયાનું મજૂરી કર ગોબરો એડલા કડવો લઈને હેડ્યો જાય હોથી કર મહિના દારી કર ગોબરા કરાશિયાના કરણી દેવી શેઠણી શિકોદાર હોય બચું કાકાતલે ગોબરો પાયા લાગે હોદના છોનો સુમાર પના સદની શીખો તરા જઈ રડે રાન કર મામા બાપ મર્યા કાકા મર્યા કટામ મર્યા મામાય મર્યા ન મહારે મર્યું મામર બાપ ના ફાગલ તું શ્યા ધણી શીખો તાર કહેવાય માય મારા માથે હોશિયારો ખાવાનું નથી પીવાનું નથી અમારે ઘર નહીં જમના ચેતાર નથી ગોબરો ટપોરા જેવો અમારા માતા ને બચું કાકા જયારે માતાને તમારે મનાવી હોય માતા તમારે પાછી લાવી હોય તો ટપોરા ના ઘા મારો તો માતા પાછી હોય લાડવા આલે દેવી ના મળે કરાય આલે માતા ના મળે દાડો ઉગ્યા દાડો આત્મીય દીવો કરીએ દેવી ના મરે પણ એને કાર્ય કટાર રાખી ને સાહિત્ય કરાર રાખીને એની હમે દીવો કરો અને રુદ્ય રામ રાજી માતાને મનાવો તો માતા કોઈની હોમી ખોટી અહિત ના કરીએ કોઈનું ખોટું ના કરીએ તો ભગવાન ના માતા યો તમારી ભણી વરે રે બેટ
દેવી શ્યાદણી ચોઈ માં બાપની દેવી મને ગોબરાણ માથે દખી આવ્યું રે ભાઈ હોય ઘર ના મલા શ્યામમાં છે ઘર ના મલાવો મારી પાછળ તે દાણ કોમરો બોલ બાપની હંગરેલી ધોતી નો કડકો હોય નો એક છરી હોય લી એક ઠોકણી હોય લી બાપા મરી જયલા એટલે એક થી માખણ પાછી મુજીન જયલા એક જ મિલખત પૂછેલી બાપની દેવી નો કકડો અડી અક્ષર અને ખાડુલી છરી ઢોકણી લઈ લાલ મામરીને પછી લાલજીભાઈ ગોબરો માતા ના વસ્ત્ર ચોમેલે મોદર મારો ગોબરો વિચાર કરે મારા છો ભાઈ ના મારી દેવી આલીશ મારી માતા આલીશ ચો કાઢે ઓરે મિલશે મારી માતા ના ડાક પડી જશે તો મારા હાથ નું મેલી કોણ થશે રે કંડિયો મૂચી અને લોબી પાઠ માં હાથેડું કરો અરે જોડી ના ગોબરો બાપ મરી જાય મારા છોનું હાથ નું કોઈ ધણી નહીં હું એકલો મારા છોનું પડ્યા ભાઈ એક દાડો નો સમો બન્યો એટલે દરબાર ને શેડે સંતની શીખોતર બોલી ગોબરા રડીશ નાય અને ગભરાઈશ નાય તારું માવતર નહીં પણ તારું માવતર થઈને જગત ના માથે હોશિયારો તારો વાંધો તો જગત મને સંતની શીખોતર ને તાજમ ના કરીશ એક દાડા નો શમો બન્યો કાકા તે દાડા શ્રાવણ મહિના નો દાડો આયે
ये काशी ना हाथ विधवान मामानो जातरा ये जाय हाथ विधवानो हाथ सरू लेन खेड़ा आया मैं आया आया बिलो बिलो भी पुरुष अरनी मैं वो વલ્લભીપુરના નગર મેં આયા પડ્યા જઈએ મોદર મારો હારી જગા જોઈ અને ચરુલી ચોફરતા ફરીએ કે પણ ત્યાં કાઠિયાવાડ માં પાણા હોય એટલે પથ્થર ના પારિયા હાથે બોમણો વિધવાનો એ વાત કરી પેલો પથ્થર નો પારિયો છે એ લાવો ને આ પથ્થર ના પારિયા ને શ્યા દૂર થી રંજી નાખો હાથે ચરું દાટી ના આય શ્યા ધુરિયો પથ્થરો એનો રોપો ને એ ધોણી કરીને આપણે જતા રહીએ
કોબરાનો પહેરો છો દિયા રાવણ લઈ નવડાઈ ધોળાઈ પાલાશ પોલાશ કરા જેનું કોઈ ના હોય બચું કાકા એનું માવતાર બની જાય એટલે ગોબરો કારી મજૂરી કરે ગોબરા ના ઘેરથી એના છ દિયરો લઈ અને ગામના પાદરા તણીપરાની ઝૂંપડી મોતી અને છ દિયરો લઈ રડે રથન નો ભાવ કરો એક દાડા નો શમો બન્યો ગોબરો ગોબરાનું બૈરું ગરાહણી નવનો ગદર બનો બન્યો એટલે ગોબરા વિચાર કર્યો ઓ દરબારો નોરતાનો ટાયમ આવ્યો ગોબરાના રૂપિયા મળા નાય ગોબરાના છાપરામાં ચપટી અન મળા નહીં ગોબરો વિચાર કરા છો બંધવા ભાઈ પહેઆઈ બોલાવો વીરા મારા આપણા બાપની માતા નોરતામ છોડવાની વખત આઈ ઓ મારા વીરા હોબરો હોબરો આપણા બાપની દેવી જમની છોડીએ મૂઠી અને નહીં ખાવા કણ નથી ઓ ખાવાની વાત તો ખાવા કરી પણ દીવો છે એટલે સંતની સાંધણી ભૂલી બેટા કાલ હવા બેઠા કેમ ના લાગ્યો જગત પૂછ તારી સાંધણી નહીં મારી તો તેર લારીશ દીવો કરીએ પણ યારો કઈ આઠ દાડા થશે આઠમ ફરવાની વખત આવશે તને હવા શેર નિવેદ ખવડાવવાનું મારી ભાઈ આશરો નથી હું જો અહીં લાઈને નિવેદ ખવડાવું બાપની દેવી ને છાટકો માગે કોઈનું મેલેલું નહીં કોઈનું હાલેલું નહીં
પણ જો હવાશીર ઝાડ ના લઈ આવું અને ઝાડ નો વર હુંદેડું કરજે અને હવાશીર મારો ખીચડો બનાવી ખવડાવજે. ગોબર વિચાર કર્યો માં શું કેણ શું નથી કેતી આઠ દાડા થયા એટલે ગોબર માતાની ધૂણવાની માથે શાલ હોય લે બાપની ઓઢાડેલી શાલ લઈ વણિયાને ખેરી ગયો વણિયાને કહેવા માંડ્યો કે મારા વીરા વણિયા મારા બાપની દેવીની શાલ છે અને મારી બાપની દેવીને ખવડાવવાનો મને વળતો જાય જો નાઠમાં આવી લે મારી ભુવાની પછેડી છે ઉડવાની અને ઉડી દુણીએ અને જો આ પછેડી હવાશીર જારાનું હવાશીર નિવેદાનું બહુ સારી વાત થાય અને મારી દેવીનો હવાશીરનો દાવો કરવો વણિયા વિચાર કરીને કહેવા માંડ્યો કે ભૂડા ગોબરા તારું ખાઈ તો નહીં જાય ને તારું ખાઈ નાખ્યું હોય તો બાપ ની શાલ પછી દેવી ની શાલ પછી તું નિવેદ ખરો બાપ દેવી ના કમો પંચો કદાચ વાતે સેવાર વર અને તારી માતા હલાવ તો મહિને છ મહિને બાર મહિને આ હવાશીર તીર લઈ જા હવાશીર લોટ લઈ જા અને હવાશીર આ ચોખા ચાર બાજુ લઈ અને તારી માતા નિવેદ કરો જો હકાર વર તો તારા હળવા આવજો જા નોરતાની આઠમ ફરી દસ દાડા બના દશેરા આવ્યો એટલે ક્ષત્રિય વિચાર કર્યો રોજડી કરું ચોહુદી દુખ પાડું વસ્તી નું કોરિયો નિવેદ કહે ભગવાન ના દ્વાર માં જઈ ઉધે માથે તપ કરવા મળી ઉધે માથે તપ કરવા મળી બોલી કચ્છ કાઠિયાવાડની મય વલભીપુરની કંપની નર મારો ગોબરો મારા છો પણ દવા મનની રોજરી થાય ભગવાન એમની હાથ કઈક વજેદાના સોપરે લખેલું હોય બતાય વજેદાના ચોપડા ખોલવા માંડ્યા એટલે વજેદાના ચોપડા કરારી આવ્યો અતારે બહુ ફુવા બોલે બહુ સાગરિયા કે કે માતા કોમ કરી નાશ પર ભગવાન વગન અતિ ના થાય એને ભગવાન પાસે જવું પડે અને પૂછવું પડે એટલે વજતા ચોપડે જઈને કર્યું એટલે વજતા બોલી માતાજી વલભીપુર ગામના કુંદર કાશીના વિદ્વાન બ્રાહ્મણો એ હાથ જરૂર આગળલા ચકાલ્યા ગયા અને હાથ જરૂર છે આગળ શ્યાંદુરીઓ પારણો છે અને આ શ્યાંદુરીયા પાન જજો ચપટી ચોખા ચપટી કંકુ લઈ અને ટચરી વાંગનો ભોગ આલો આ ગોબરાના ગોબરાના હાથ ભયોનું ધન છે જો આ ધન ખાલી લે તો છોકરા છોકરા ખાય તમારી માલ ના ખૂટે પણ દેવી નો કર ચુકવજો આટલું કહેજો કે વજેતાના ચોપડે જઈ પણ તારા ફરી આઈ ગોબરાના ઢોલીએ આઈ સપને બચુ કાકા ઉતરવા માણી
કે ગોબરા વલભીપુર ના નગર માં ગોમ ને ઝોપે જા અને ઝોપે કાશી ના વિદ્વાન બ્રાહ્મણો હાથ પગલા શરૂ ગાલ્યા. આ હાથ શરૂ કાઢ લેજે અને તું તારા ઝોપે ખાવ પીવો મજા કરો. હવા નો પડ થયેલો કોબરો ભૂવો હોયલો માતાનો અને માતાનો સેવક એટલે પેલા છ ભાઈ હમજના બનેલા એટલે કીધું કે આપણા ભગવાન જતે જગ્ન પાયા દુઃખ પાછું. એટલે સંતની શીખોતર હતી કે બેઠી બેઠી વિચાર કરવા છ બોલાઈએ કે ભગવાન બેર્યું ભગવાન પે હું ના જઈ હોત અને વજતા ચોપડા ને જે ના ખોલ્યો હોત ચોપડો તો ચોય ધન પડવાનું હતું. નિમિત્ત હું ના એટલે સંતની શીખો તરીકે છ ભાઈઓ નો પેલો ગુનો નથી ચોપડો નથી લીધો. છો ભાઈ જેવી વાતો કરાવો ગોબરા વીરા મારા આપણી માતા ને આપણા તાપડા ભગવાન ને આપણા હાથ ધરવા આલ્યા હરખે ભાગે વેચી લ્યો એટલે ગોબરો ભૂવો બોલ્યો. તેદાના ભૂવા કોણ બચ્યું કાકા? તેદાની માતાઓ કોણ? અતારે માતાઓ નાહી જાય નહીં એટલે ગોબરો બોલ્યો કે ભયો મન ધનના ઢગલાની જરૂર નહીં મન તો મારી સંતની શેખોતરની જરૂર છે. અંજો માતા એનો અગલા જરૂર આવ્યા તો તમે છો વેચી લ્યો અંજો કદાચ દુઃખ તમને કદાચ ગમતું હોય અને તમારો વિચાર થાય તો આ એક જે જરૂર છે મારો મારી દેવીનો કરી તમને આપું જે દાડે હું માગું એ દાડા આવો ગાગર બીડી આ જરૂર પણ પાછો આપજો મારો નહીં કોનો મારી સંતની શીખો તમને અને આ છ જરૂર તમે ખાવ પીવો મજા કરો. છો જરૂર વટાઈ ને ગોબરાય છો ભયો ના છો ભૈરા કર્યા વ્યવહાર મારા કરવા મળ્યા રે પણ દેવી નો દીવો બંધ કરેલો
પેલા ચોભાઈ થઈને વિચાર કર્યો એટલા સોને બુદ્ધિ બતાવનારો એક દરબાર મળ્યો એક ભૂવો મળ્યો કેલા માતાએ તને ધનાલ્યું મિલકત આલી એકદમ કશું નતું કે અને એની જગ્યાએ બગલા કર્યા ભેંસો વાળા ઢોરા વાળા ગાયો વાળા કર્યા અને દરબારની ડેલી પર ડેલી વાળા થયા તો કઈક તો માતાનું કરો કે એટલે બધા છ જણા છ ના ભાઈ ના ભેગા થઈને બોલ્યા કે શું કરીએ તકા ગોબો તો આખી જિંદગી ભીખ માગતો માગતો જ રહ્યો અને એ હાથી ભણો છોડતો નહીં અને તમારી હમ વિચાર કરતો નહીં આ ભૂવો ના ગણાય કે એને કદાચ ગોબરા છોડી દઈને બીજો ભૂવો નવો તૈયાર કરો અને નવો મળે બનાવો અને આ ડેલી છે ડેલી જગ્યાએ આવો ડેલી હોય ત્યાં આગળ માતા ચેવી શું ભક્ત સારું મંદિર કર્યું હોય તો પાંચ મણા આઈ બેહા નહીં કે ઓ દરબાર બુદ્ધિ બગડવા મળી એટલે વધાર રૂપિયા હોય તો બુદ્ધિ બગડે વધાર જથવારા હોય તો અહીંયા કાર્યા વધાર હગાવારા હોય તો આપણે ખેંચા ખેંચાઈએ નહીં આપણે ઘર ગાડી બંગલા ના હોય કદાચ પણ હગાની ઘર ગાડી બંગલા હોય ને તો હગાની ગાડી આપણે કહીએ અને જેમ જેમનું આપણે કોમમાં ફાળતા છીએ કે અમારા હગાની ગાડી જોઈ લ્યા અમારા હગાનું આયુ જોવે હવે હગું તો હાલવાય તૈયાર ના હોય એટલે છ ની બુદ્ધિ છ ના ભરા ની બુદ્ધિ બગડી મારી સંતની શિકોતર નો નોખો દીવો થવા મળ્યો નોખો મનલો બનાવીને છોકરા ના છો ભાઈ વિચાર કર્યો એટલે ગામમાં ચોપો વાત થવા મળી કેટલા ગોબરા ના છોપ હતા અને ગોબરો ભૂવો તો છતાંય તો એમનો નવો મળ બનાવ્યો આવા નવા મળમાં ભૂવો નવો કરશે જૂનો રાખશે એટલે પાંચ પંચાયત હોય હું કરો એ સીધું કરો નહીં મળ નવો તો ભૂવો નવો જોવે કે નોરતાનો ટાઈમ આવ્યો લાલજીભાઈ પાંચ પંચાયત ભેગા થઈને ભૂવો થાપા નક્કી કર્યો એટલે ભાઈ ડાયરેક્શન ના હોય ના હોય બુદ્ધિવાળો કેટલા ભલે તમે નવો મળ કર્યો નવો ભૂવો કરવાનો હોય પણ જૂના ભુવન પૂછવું પડે અને ગુમરો વનમાં પડી ગયો તમારી હાથે આખી જિંદગી વૈતરા કરી કરી મળવા પડ્યો એને પૂછી જો ખરા વિચાર થયો પણ છો ના બૈરાયા છો ભણ્યો કે જો આપણી ડેડી જેવી આપણું ગામ જેવું આપણું ઘર જેવા અને આપણા હગા વાળા જેવા અને ગોબરો છે જેવો તમારો ભાઈ 60 વર્ષે નાતો નહીં અને એના મળમાં લાવવો હોય તો તમારા મારે ના પડે કે એટલે છ ની બુદ્ધિ બગડી અને સંત ની શિકોતર નો નવો ભૂવો છે ગોબરા ને પહેરા દઈને ઉભા રહ્યા કે ગોબરા તારા છો ને તે જીવાડ્યા છો ને તે પાલવ્યા છો ને તે પૈણાયા છો ને તે ધરના ઢગલાયા તારે સંતની દેવી નો મળ નો કો દિયો ભૂવો નો કો દિયો એટલે ગોબરો હાથેડો ફેરવતો ફેરવતો બોલ્યો કેશે ભાઈ મારી સંતની શીખો તને મન નહીં ગમતું હોય
હું ભૂવો ને ગમતો હોય કદાચ અમારા હાથેડાની જુહારીએ કે નહીં ગમતું હોય અને સારું કર્યું કે મારા છ એ મળ બનાવ્યો એ મારો જ એટલે છ એ દીવો કર્યો એટલે માતા બોલી કેટલા તમે છ એ પણ દીવો કર્યો એવા થાય છે તમે મળ બનાવ્યો એવા થાય છે અને છ નો ભૂવો નોખો જતો કરી આવ્યો પણ તમારા બાપનો જે હાલ લાયેલો ગંડીઓ લાયેલું વસ્ત્ર છે એ છ નો ભાગ છે જો તમારા મને પૂજવી હોય તમારા મને સેવી હોય તો ગોબરા પહેજે વળી હાથનો કકરો છે મારો એ લાઈન માં નવા મળો વાંધો તો મને શ્યાય અગર મને શ્યાય નહીં કે ભલે મને ના બોલાવે તો ના બોલાવે
પોતાના હરિયાણા હરિયાણા અક્ષર કરવાને વાંચન લાગવા દીધી નહીં. એટલે સંતની દેવી બોલી, ગોટા ગોબરા ભલે હા હો નમાઝ કર્યા હોય પણ જે તારો ધૂનો ઢગલો જો કદાચ જગતમાં છોડી દેવું તો તારા બાપની દેવી નહીં. એટલે ગોબરા જઈને કીધું ગામના લોકોએ, કેટલા ગોબરા તું હાથેડું ફેરવે નોરતા જેવો ટાઈમ આવ્યો અને પેલા તારા છ ભાઈ તો નવરંગા મારવા નાખી અને દેવીને મોજ મરાવ. એટલે પેલો ભાઈ શું બોલવા કે ભલે ભાઈ સેવ જે કરે મારા છ કરો ને અને મારી દેવીને મનાવવાના અને મારી સંતરી શ્રીપુત્ર ખવડાવવાના, જો મારી માતા ખાશે અને એનો અમીર ઉઠકાર આવશે તો મને અમીર આવશે. તારી સંતની શિકોતર ને ચોખા નીના ચોખા ગીના નિવેદ ખવડાવા. એમના ખજાના માં ખોટ નથી, એ ખવડાવે એમાં કોઈ વાંધો નહી. પણ તો મારી માતા ખાય છે, જો મારા છો ભાઈ ખવડાવે એટલે હાબરો ભયો, મારી માતા ને ખાધા પછી પડેલા પથરા નો હિસાબ મળશે તો મને યમી નો કુબો આવશે. એટલે ગોબરે ચોર ટપોરો માર્યો કે જો બોલા તમે ભયો મારી માતા ખાશે અને તમે જમશો અને આઠું પથરાડું પડશે ને એનો કણ પણ મળશે ને તો મને ભાવશે કે પણ મારી દેવી ખાય ને. યા છો ભાઈ ભેગા થઈ માણવો રચાયો રચાયો, પણ મોટા ભાઈ પહેડી અડકાટ નો કકડો તો લેવા ના જીયા. અડીઆટનો માતાનો કકડો એટલે ધોતી ખાડુલી છરી અને ઢાંકી લેવા ના ગયા. ત્યાં આગળ માતાને મસરગું પડી ગયું કે મારું આલેલું ધન છે, મારું આલેલું મિલકત, તમ બંગલા વાળા બન્યા, ગાડીઓ વાળા બન્યા, બહેરો વાળા બન્યા, તમ મારી જગતે માંથી. જો મારા ગોબરાની કકર ના હોત અને મારો ગોબરો ના કકર્યો હોત તો તમે મિલકત વાળા નતા કે ગોબરાની ભૂવા પડી મેં મિલકત હલાવી અને હાથ જરૂર આલ્યા. અને મારા ગોબરાએ એની વસ્તીનું અને એના ઘરનું ના વિચારી તમને છો ને વેચી આલ્યું અને મારી દેવીનો ભાગે તમને આ દીધો. ભલે મારો ગોબરો ભિખારી પણ શિકોદર ભિખારી નહીં, પણ બટા બાપનો અડિયાનો આટલો કકડો હતો એ લેવા તમે ના ગયા, એ તમને અભિમાન આવી ગયું. તો બાપની દેવી ભજન ને તો ભજન અધિકાર ખરો તમારે લેવાનો. તાર તમે એમ બોલ્યા કે કકડો અમારે જોતો નહીં, નવા કકડા લાવીએ, નવું જોતું લાવીએ. ત્યાં માતા શીખો તને વાટી પડી ગોબરાની તણવરાની ઝૂંપડીએ આઈ ઉભી રહી કે મોટા ગોબરા
મારી બાપની દેવી આઈ કે મન છોના મેવાડા નથી ગમતા છોનો મન નથી ગમતો મન તારી તણ વરાની ઝૂંપડી મોહાલી લાગા આ તારો ધૂરનો ઢગલો મન વાલો લાગા ગોબરા તારું હોશિયારું નિવેદન મન બહુ ભાવા પણ જો મારા કયા મરો મારી વાત મે રમતો આનવલા જુગ મે તરું નોમ ના કાઢું તો હું તારી સદની શિકોદાર નહીં રી નમસ્કાર, એમએસ સોનુ બાકરોલ અને મહેન્દ્ર વાઘેલા પ્રસ્તુત કરે છે લોકલાડેલા રમેશભાઈ ચુનારના સ્વરમાં શ્રી ફૂલભાઈ શિકોત્ર માતાજીનું લીડો માંડો ગામ ખેડાસા લાઈવ પ્રોગ્રામની MP3 સ્વરૂપ પ્રાપ્તિ સ્થાન MS સોનુ બાકરોલ સંપર્ક નંબર 9245400932.